રાજકોટની આ સ્પેશિયલ ભેળ કોઈ એક વાર ખાય તો મોઢામાંથી એક જ શબ્દ નીકળે, વાહ! વિડીયોમાં આ સ્પેશિયલ ભેળ અને તેની સાથેની બે ચટણી બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ બતાવી છે, આ જ રીતે બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 150 ગ્રામ જેટલા, એટલે કે એક બાઉલ બાસમતી મમરા લીધા છે. બાસમતી મમરા ફ્રેન્ડ્સ હોય છે ને, તે આવા લાંબા અને અંદરથી આમ તમે તોડો ને તો પોલા હોય છે, અને બીજા જાડા મમરા આવે છે તે અંદરથી થોડા ભરેલા હોય છે. પણ ભેળ બનાવીએ ત્યારે હંમેશા બાસમતી મમરાનો ઉપયોગ કરવાનો, મમરાને હંમેશા ચાળીને વાપરવાના, જેથી કચરો હોય તે નીકળી જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, નીચે કેટલો બધો કચરો છે. આ રીતે બધા મમરા ચાળી લઈએ. હવે આપણે ખાટી મીઠી ચટણી બનાવીએ. તેની માટે આપણે 100 ગ્રામ જેટલી ખજૂર લીધી છે અને 50 ગ્રામ જેટલી આમલી લીધી છે. તમને જો આમલીનું પ્રમાણ વધારે ભાવતું હોય તો તમે 100 ગ્રામે 100 ગ્રામ પણ બંને લઈ શકો છો. આ બંનેને હવે આપણે એક બાઉલમાં લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે મેં જે ખજૂર લીધી છે ને તે ઠળિયા વગરની જ છે. જો તમારી ખજૂરમાં ઠળિયા હોય તો તમારે પહેલાં ઠળિયા કાઢી લેવાના. હવે 2-3 વખત આ બધું ધોઈ લઈએ, જેથી જે પણ કચરો હોય તે બધો નીકળી જશે. તમે જોઈ શકો છો કેટલું ડોળું પાણી નીકળ્યું છે. હવે ચટણી બનાવવા માટે આપણે એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી છે. તેની અંદર આપણે ખજૂર અને આમલી લઈ લઈએ છીએ. 1 ગ્લાસ એટલે કે 200 ml જેટલું પાણી એડ કરીએ. અને અત્યારે મેં 50 ગ્રામ જેટલો ગોળ લીધો છે. રૂટીનની 1/4 ચમચી મીઠું એડ કરીએ અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. એકવાર આ બધું આપણે હલાવી દઈએ અને જ્યાં સુધી આપણી ખજૂર અને આમલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આને થવા દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ કરી છે. હવે આપણી ખજૂર અને આમલી ઉકળે છે ત્યાં સુધી આપણે મમરાનો વઘાર કરી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખી છે. હવે ફ્રેન્ડ્સ, ઘણા બધાને એવો વાંધો આવતો હોય છે કે જ્યારે સેવ મમરા બનાવે ને ત્યારે એક દિવસ થાય પછી બહુ જ ડ્રાય, કોરા અને ટેસ્ટલેસ થઈ જાય છે. તે ના થાય ને તેની માટે હું તમને અત્યારે એક સરસ રીત બતાવું છું. તે રીતે તમે મમરા વઘારશો તો ક્યારેય કોરા નહીં લાગે. ફ્રેન્ડ્સ, આના સિવાય મેં સેવ મમરાનો વિડીયો પણ અપલોડ કરેલો છે, તે પણ તમે જોઈ શકશો. એકદમ ટેસ્ટી મમરા તૈયાર થશે. આપણે 4 TBSP જેટલું તેલ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, તેલ વધારે હશે ને તો મમરા બિલકુલ કોરા નહીં પડે. ઓછું તેલ હશે ને તો મમરા તેલ પી લેશે ને એક જ દિવસમાં તે ડ્રાય થઈ જશે. હવે આપણું તેલ થોડું ગરમ થાય પછી 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 5-6 લીમડાના પાન લઈએ. અત્યારે મેં સુકવેલો લીમડો જ વાપર્યો છે. અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. હળદર હંમેશા તેલમાં એડ કરી દેવાની, જેથી સ્વાદ પણ સરસ આવશે ફ્રેન્ડ્સ અને તેની કચાશ પણ નહીં લાગે. હવે આપણે મમરા એડ કરીએ. આવી રીતે કોઈ કાળા મમરાનો દાણો હોય તો આપણે તે કાઢી લેવાનો. 1/4 ચમચી જ મીઠું એડ કરીએ છીએ, કેમ કે મમરામાં પણ ખારાશ હોય છે. હવે આ બધું આપણે મમરા ક્રન્ચી બને ત્યાં સુધી મિક્સ કરવાનું. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે ક્યારેય લાલ મરચું એડ નહીં કરી દેવાનું. ઘણી વાર એવું થાય છે કે લાલ મરચું જ્યારે તમે આપણે મમરા ક્રન્ચી કરવા જઈએ અને ટાઈમ વધારે લાગે ને ત્યાં સુધી મરચું બળી જાય છે અને ઉપરથી કાળું કાળું થઈ જાય છે. તો હંમેશા ફ્રેન્ડ્સ, તમારે મરચું જ્યારે મમરા ક્રન્ચી થઈ જાય પછી જ એડ કરવાનું. ફ્રેન્ડ્સ, નાની નાની બાબત છે પણ આપણી રેસીપી આનાથી બેસ્ટ બને છે. તમે આ રીતે મમરા વધારે પ્રમાણમાં તૈયાર કરીને રાખી પણ શકો છો. તમારે જ્યારે ભેળ બનાવી હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. તમે અત્યારે જુઓ, આપણે તેલનું પ્રમાણ સરખું લીધું છે તો મમરા સરસ તેલથી કોટ પણ થઈ ગયા છે. થોડી હળદર ઓછી છે તો હું ઉપરથી 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. હવે આપણે હાથેથી દબાવી અથવા ખાઈને મમરા ચેક કરવાના કે મમરા ક્રન્ચી થયા છે કે નહીં. અત્યારે મમરા સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. હવે 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ છીએ અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. આ બંને વસ્તુ આપણે પછી જ એડ કરવાની, નહીં તો ખાંડ છે તેમાં ગાંઠા પડી જાય છે અને મરચું છે તે બળી જાય છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. બધું સરખું મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત કલર મમરાનો આવી ગયો છે અને સરસ ક્રન્ચી પણ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. આપણા મમરા થઈ ગયા ત્યાં આપણી ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે. અત્યારે પણ ખજૂર અને આમલી એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે તેનો ગેસ પણ બંધ કરીએ. એપ્રોક્સ 7-8 મિનિટ જેટલો સમય થયો છે. આ મિશ્રણને આપણે પૂરું ઠંડુ થવા દેવાનું. હવે આપણે એકદમ તીખી અને ચટાકેદાર સ્પેશિયલ ચટણી બનાવીએ, જેના માટે તીખા 4 લીલા મરચા લીધા છે
અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે. ફ્રેન્ડ્સ આમાં તીખાસ હોય છે તે આ મરચાંની ચટણીમાં હોય છે અને આ ચટણી સ્પેશિયલ રાજકોટની છે અને તે તીખી જ આવે છે. તમે તમારી રીતે પછી મરચાં લઈ શકો છો. આ ચટણીમાં આદુનો સ્વાદ પણ થોડો વધારે હોય છે અને સરસ લાગે છે. 50 ગ્રામ જેટલા કાચા જ સિંગ દાણા લીધા છે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ રાજકોટની ચટણી છે તેને આપણે 8-10 મહિના સુધી સ્ટોર પણ કરી શકતા હોઈએ છીએ, પણ ત્યારે તેમાં બિલકુલ પાણીનું પ્રમાણ ના હોય. તેમાં લીંબુના ફૂલનું વધારે પ્રમાણ વાપરવામાં આવે છે જેથી તે પ્રિઝર્વ થઈ શકે. અત્યારે આપણે તાત્કાલિક વાપરવી છે તો અત્યારે આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા, પણ જો તમારે રાખવી હોય તો તમારે આમાં 1/4 ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરવાના. અત્યારે આપણે 1 લીંબુનો રસ લઈએ છીએ. આને આપણે પહેલાં એમનેમ જ ક્રશ કરીએ. આપણે હવે 4 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. હવે આ ક્રશ ચટણીને આપણે કાઢી લઈએ. આ ચટણીને આપણે ઢીલી કરીને ભેળ માટે વાપરવાની છે. અત્યારે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હું તમને બતાવું કે ચટણી આપણે કેટલી ઢીલી કરવાની છે અને મેં કેટલું પાણી વાપર્યું. ફ્રેન્ડ્સ આવી રીતે ઢીલી ચટણી તમે જ્યારે એડ કરો ને ભેળમાં, ત્યારે તે બિલકુલ કોરી કોરી ભેળ નથી લાગતી અને ખાવામાં બિલકુલ ચવળ નથી થતી. ઘણીવાર કેવું થાય છે કે મમરા વધારે પડતા ચવળ થઈ જાય છે ખાતી વખતે. હજી પણ આ થોડી થીક છે. આ ટાઈમે આપણે ચાખી લેવાનું. મીઠું તમને ઓછું લાગે તો તમે મીઠું થોડું પ્લસ કરી શકો છો, પણ ભેળમાં જેટલી બધી વસ્તુ છે ને તેમાં મીઠાનું પ્રમાણ છે તેથી આપણને લગભગ મીઠાની જરૂર નહીં પડે. અત્યારે આ પરફેક્ટ છે. 1 ગ્લાસ પાણી લીધું હતું તેમાંથી અત્યારે મેં 1/2 પાણી વાપર્યું છે. એપ્રોક્સ 100 ml જેટલું પાણી લીધું છે. મિશ્રણ આપણું બરાબર ઠંડુ થઈ ગયું છે ચટણીનું, તો તેની અંદર 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. આનાથી ચટણીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ બનશે. 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ અને કલર સરસ આવે તેની માટે 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. આ બધી વસ્તુને આપણે અત્યારે મિક્સીની જારમાં લઈએ છીએ. તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો, પણ ફ્રેન્ડ્સ એકદમ ઠંડુ થવું જરૂરી છે, નહીં તો મિક્સરમાંથી ક્રશ કરતી વખતે બધું બહાર ઉઠશે. હવે આ મિશ્રણને આપણે ગાળી લઈએ જેથી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ મળે. ફ્રેન્ડ્સ અત્યારે એટલા માટે ઢીલી વધારે નથી કરતી કે આપણે જ્યારે ફ્રીઝમાં રાખવી હોય ને તો આ જે જાડી ચટણી છે તે આપણે 2-3 દિવસ સુધી રાખી શકીશું, અને આપણે જ્યારે ભેળ બનાવવી હોય ત્યારે જોઈએ તેટલી ચટણી ઢીલી કરશું. આવી રીતે કરવાથી આંબલીના ખજૂરના જે રેસા હશે તે પણ આપણને ખાવામાં નહીં લાગે. આપણી એકદમ મસ્ત ચટણી બનીને રેડી છે. હવે આપણે મમરાની અંદર સેવ એડ કરીએ. અત્યારે આપણે જે બેસનની સેવ ઝીણી આવે છે, નાયલોન સેવ, તે એડ કરી છે. અને આને આપણે હાથેથી મિક્સ કરી દઈએ. આપણે એકદમ મસ્ત સેવ મમરા બનીને રેડી છે. હંમેશા જ્યારે રાજકોટમાં ભેળ બનાવવામાં આવે છે ને ત્યારે આવી રીતે તપેલાની અંદર બનાવવામાં આવે છે. કોઈ પણ એક ઊંડું વાસણ લેવાનું, તેની અંદર આપણે 1 વાટકી જેટલા સેવ મમરા લઈએ છીએ. ફ્રેન્ડ્સ આ ભેળની મૂળ ખાસિયત શું છે કે તમારે વધારે પ્રમાણમાં એક સાથે ભેગી નથી કરી દેવાની. તમારે જેટલી પ્લેટ બનાવવી હોય તેટલી પ્લેટ પ્રમાણે મમરા લઈ અને બનાવતા જવાનું છે, નહીં તો ભેળમાં વધારે ચટણી હોવાથી બહુ જ સોગી થઈ જશે. હવે બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ. ફ્રેન્ડ્સ અત્યારે આપણે 1 વાટકી જે વાટકી મમરા લીધા તે જ વાટકી પૌવાનો ચેવડો લીધો છે. ઘરે 1 કિલો પૌવાનો ચેવડો કેવી રીતે બને તેની રેસીપી મેં વિડીયોમાં બતાવેલી છે, તો તમે ઘરે તે પણ બનાવી શકો છો અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અત્યારે જે વાટકી મમરા હતા તે જ વાટકી આપણે ચેવડો લઈએ છીએ. હવે તેની અંદર 1 બટેકું છે જેને મેં ઝીણું સમારી લીધું છે. 1 ડુંગળી છે તેને પણ ઝીણી સમારી છે. ભેળને વધારે ચટાકેદાર બનાવવા 2-3 ચમચી જેટલી મસાલા સિંગ લીધી છે. હવે આવે છે ચટણીનો વારો. આપણે 2 મોટા ચમચા ભરીને તીખી ચટણી લઈએ છીએ અને 2 ચમચા ભરી અને આપણે મીઠી ચટણી લઈએ છીએ, જે ખાટી મીઠી ચટણી બનાવી તે લઈએ છીએ. પછી આપણે મિક્સ કરીને જોઈશે તો ઉપરથી નાખશું. થોડા દાડમના દાણા એડ કરીએ. ફ્રેન્ડ્સ મોઢામાં પાણી આવી ગયું ને જોઈને, તમે પણ ચોક્કસ ઘરે બનાવજો. થોડી કોથમીર એડ કરીએ. હવે આને આપણે હાથેથી જ મિક્સ કરવાનું જેથી બધી વસ્તુ સરસ મિક્સ થાય. તમને આવી રીતે જ્યારે કરતા થોડું કોરું લાગે તો તમે બીજી ચટણી એક્સ્ટ્રા એડ કરી શકો છો. વાવ ફ્રેન્ડ્સ કેટલી મસ્ત લચકાદાર ભેળ બનીને રેડી થઈ છે.
ફ્રેન્ડ્સ આને જેટલી આવી રીતે સાથે મિક્સ કરશું ને તેટલો તેનો સ્વાદ સરસ આવશે. તો તમે સરખી ચોળી અને મિક્સ કરજો. હવે આપણે ભેળને સર્વ કરીએ.